મોરબીના સનાળા ગામમાં નિર્માણાધીન મેડિકલ કોલેજનો સ્લેબ ધરાશાયી થઈ ગયો હતો. સ્લેબ ધરાશાયી થવાની ઘટનામાં 5 જેટલા શ્રમિકોને ઇજા પહોંચી છે. ગઈકાલે સવારે સ્લેબ ભરાયો હતો અને સાંજના સમયે આ જ સ્લેબ ધરાશાયી થયો હતો. મોરબી સ્લેબ પડવાની દુર્ઘટના મુદ્દે ફાયર ઓફિસરનું પણ નિવેદન સામે આવ્યું છે. 8 વાગ્યાની આસપાસ ફાયરને કોલ મળ્યો હતો તેવું ફાયર ઓફિસરે જણાવ્યું હતું. નવી હોસ્પિટલ બની રહી છે ત્યારે સ્લેબ પડ્યાનો કોલ મળ્યો હતો. ફાયર વિભાગ પહોંચે તે પહેલા જ 4 લોકોને બચાવવામાં આવ્યા હતા. સ્લેબને નીચે દબાયેલા એક વ્યક્તિને બચાવીને સિવિલ હોસ્પિટલ પણ ખસેડાયો છે. સમગ્ર ઘટનામાં રાજકોટની ટીમની મદદ પણ લેવાઈ હતી. કાટમાળ હટાવવાની સમગ્ર કામગીરી પૂર્ણ થઈ. करीब 8 बजे के करीब फायर स्टेशन पे कॉल आया था कि जो नई हॉस्पिटल बन रही है वो साइड पे एक स्लैब नीचे गिर गया है, उसमें आदमी फंस गए. तुरंत हमने अपना रेस्क्यू टीम वहाँ पे रवाना किया था और हमारे फंसने से पहले 4 लोगों को इन्होंने बचा लिया था, लेकिन एक आदमी बुरी तरह से फंस गया था जिसका खाली मुंह भाग दिख रहा था, बाकी पूरा शरीर जो स्लैब और कंक्रीट के बीच में फंस गया था. अभी रात को 3 बजे के आसपास उसको हमने रेस्क्यू किया है और यहाँ से हमने उसको सिविल हॉस्पिटल में रिफर किया. और रात को थोड़ी देर बाद हमको ऐसा लगा कि मोरबी एक टीम से नहीं हो पाएगा, तो हमने राजकोट की टीम का भी मदद लिया और आसपास का जिसको भी पता चला वो सभी टीम हमारे साथ मदद के लिए जुड़ गई थी और ये पूरी टीम मोरबी ने ये सक्सेसफुल कार्य पूरा किया. मोरबी में सरकारी मेडिकल कॉलेज में सनाड़ा खाते જે તે છત ભરતા હતા ત્યારે એક છતના નીચેના ટેકા તૂટી અને જ્યારે અકસ્માત બન્યો છે, દુર્ઘટના બની છે, એમાં 3-4 મજૂરોને ઈજા થઈ છે. અને આની અંદર જે કોઈની બેદરકારી હશે, એન્જિનિયરો હોય, કોન્ટ્રાક્ટરો હોય કે અધિકારીના સરકારી અધિકારી કોઈ પણ હશે બેદરકારી, તો એને સરકારમાં ધ્યાન મૂકી અને આ અકસ્માત કે આ દુર્ઘટનાને એક ગંભીર ગણી અને સરકારની અંદર અમે ધ્યાન મૂકવાના છે અને જે ઇન્જર્ડ થયા છે શ્રમિકો જલ્દી સાજા થાય એવી પણ ભગવાનને પ્રાર્થના કરી છે. અત્યારે સિવિલ હોસ્પિટલ જે સરકારી નવી બની રહી છે એનો સ્લેબ પડ્યો છે અને એ સ્લેબની નીચે માણસો દટાણા છે. 2-3 લોકોને હોસ્પિટલ લઈ જવા આવ્યા છે, હજી 1-2 લોકો અંદર દટાણા છે અને આ હળિયા તોડે ત્યારે અંદરથી માણસ નીકળે એમ છે. પરંતુ આવડી મોટી હોસ્પિટલ બની રહી છે એમાં એક ગેસ કટર નથી. લજાઈથી અત્યારે એક ગેસ કટર મંગાવી અને હળિયા તોડવાનું કામ ચાલુ છે. આ મજદૂરના ભાઈ અંદર ફસાણા છે, એનું કહેવાનું એમ છે કે 2-4 ગેસ કટર લાવો તો જલ્દી હળિયા તૂટે. એક પણ અધિકારી અહીં હાજર નથી, બધા ભાગી ગયા છે અને એક ગેસ કટરથી કામ ચાલી રહ્યું છે. કદાચ બાટલો ફૂટે, બીજી પરિસ્થિતિ ઊભી થાય તો માણસને બહાર કેમ કાઢવો નહીં. માણસ અંદર એમ કહી રહ્યો છે અમને કે મને ઓક્સિજનની જરૂર છે, શ્વાસ લેવાતો નથી. તો અહીંયા ઓક્સિજનની પણ વ્યવસ્થા કરવામાં જલ્દી આવે એવી વાત છે એમની, પણ પોસિબલ નથી થતું. અમે ટ્રાય કરી રહ્યા છે પણ કોઈ મુખ્ય અધિકારી અહીં હાજર નથી. 12-13 આદમી નીચે થા, 3-4 આદમી તો નિકલ ગયા હૈ ઓર 3-4 આદમી ફસા હુઆ હૈ અંદર. મેરા ભાઈ એક હૈ જિસ તરફ સે દિખા હૈ વો બાતચીત કર રહા હૈ, ઉસકો ઓક્સિજન ચાહિયે. મેરે મીડિયા વાલે કો મેરા પ્રણામ હૈ, પહેલે ઉસકો ઓક્સિજન કે લિયે કુછ કરો. ઓર યે જો સાહેબ લોગ હૈ ના કોઈ ભી ઇધર નહીં, જબ ગિર ગયા હૈ થોડા 5-10 મિનિટ કે લિયે રુકા ઓર સબ સાહેબ લોગ ચલા ગયા હૈ. એક હી વો ગેસ વાલા ભાડા વાલા લેકે એક હી સે લખન તોડવા રહા હૈ, વો ઉસકે વજહ સે લખન પે સેફ્ટી કે લિયે કુછ નહીં હૈ. તીન ચાર છો આદમી કામ કરે, બસ ટોપી નહીં લગાતે હૈ ઉસકે લિયે બોલતા હૈ કિ 500 રૂપિયા ફાઇન, દૂસરા કુછ સેફ્ટી નહીં હૈ, બૂટ ના કુછ કે બહાર તરફ કુછ જાલી ભી નહીં હૈ, બસ ટોપી એક રહેતા હૈ. ઓર એક તો એક તો ઇન્જિનિયર લોગ કા ગલતી હૈ, વો લોગ બિના ચેકિંગ કરકે સ્લેબ ભરાતે હૈ. મોરબીના સનાળા ગામ નજીક આવેલ જે મેડિકલ કોલેજ છે તેમાં આજે જે બાંધકામ ચાલી રહ્યું છે તેમાં છત ભરાઈનું કામગીરી ચાલ્યું હતું. તે દરમિયાન છત ઘસી ગઈ હતી અને નીચે પડી હતી અને આ મલબામાં જો વાત કરીએ તો 5 જેટલા મજૂરો છે તેને ઇજાઓ પહોંચી હતી અને એક મજૂર છે તે આમાં મલબામાં દટાઈ ગયા હતા. ત્યારે સમગ્ર ઘટનાની જાણ છે તંત્રને થતાં તંત્ર છે ફાયરની ટીમ સાથે અહીં દોડાવ્યું હતું અને રેસ્ક્યુ ટીમ દ્વારા જે સતત કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જો વાત કરીએ તો શુક્રવારની સાંજની આ ઘટના હતી અને આ રેસ્ક્યુ ઓપરેશન છે પૂરી 7 કલાક ચાલ્યું હતું અને શનિવારે
વહેલી સવારના 3 વાગ્યા સુધી આ રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું, ત્યારે હાલ જે ફસાયા હતા તેને હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા છે અને મોરબીની સરકારી હોસ્પિટલે વધુ સારવાર અર્થે ખસેડી દેવામાં આવી છે. ત્યારે વાત કરીએ તો આજે ક્યાંક ને ક્યાંક આ બાંધકામમાં મોટી બેદરકારી દેખાઈ રહી છે તેવું લાગી રહ્યું છે અને આમાં કડકમાં કડક કાર્યવાહી થાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે. હરનીશ જોશી, વીટીવી ન્યૂઝ, મોરબી. તો સવારે સ્લેબ ભરાયો હતો અને સાંજે ધરાશાયી થઈ ગયો હતો અને આ સમગ્ર મામલે તપાસના પણ આદેશ આપી દેવામાં આવ્યા છે. નિર્માણાધીન મેડિકલ કોલેજનો સ્લેબ ધરાશાયી થવાની દુર્ઘટના સામે આવી છે. તો આ દુર્ઘટનામાં 5 જેટલા શ્રમિકોને ઇજા પહોંચી છે, જે તમામને સારવાર અર્થે પણ ખસેડવામાં આવ્યા છે. તો સમગ્ર મામલે તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. નિર્માણાધીન મેડિકલ કોલેજનો સ્લેબ ધરાશાયી થયો હતો.